अखबार साइंस ना विद्यार्थी मित्रों, गया लेक्चर में अपने स्वाध्याय 11.2 ना दाखला गणता था। आज भी अपने दाखला नंबर 10 थी आगे वधीए। एम कीधु कि नीचे आपेली रेखाओनी जोड़ वच्चे नो खूणो शोध। एम जो आपने आ रीते बे रेखाओ आप ये बे रेखाओ वच्चेना खूणानो माप शोधो। बोलो तो खूणा माटे शानी जरूर पड़शे? एनी दिशाना सदिशोनी जरूर पड़े। एल बार एम बार एवं बोलो तो वांधो नथी। बी वन बार बी टू बार ए बे रेशो तो वांधो नथी। એટલે એની દિશાના સદિશો બોલો કયા કયા થશે? એક બીવન સદિશ અથવા બીવન બાર ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 2j કેપ પ્લસ 6k કેપ, અને બીજો થશે બી2 સદિશ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 2k કેપ। ઓકે, તમે એલબાર ને એલબાર પણ મેં કીધું એ પ્રમાણે લઈ શકો છો। ચલો હવે બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો थीटा होए तो cos ऑफ थीटा इक्वल टू बोलो सूत्र है छे b1 बार डॉट b2 बार अपॉन मान b1 बार मान b2 बार अथवा l बार डॉट m बार अपॉन मान l बार मान m बार। અહીંયા ઉપર કેમ માન કરીએ છીએ ખ્યાલ છે? तो बे रेखा वच्चे नो खूणो हमेशा 0 થી पाई बाय 2 ની વચ્ચે હોય, એટલે cos थीटा ની કિંમત ધન જ આવી જોઈએ, એટલે ઉપર માના કરીએ છીએ। ચલો તમે b1 બાર ડોટ b2 બાર તો 3 × 1 પ્લસ 2 × 2 પ્લસ 6 × 2 अपॉन मान b1 बार वर्गमूल में 3² 9 प्लस 4 प्लस 36 अंडर रूट ऑफ 1 प्लस 4 प्लस 4 बराबर। चलो 3 × 4 = 7 14 × 12 = 7 19 થશે। નીચે 40 ને 49 નો વર્ગ 7 7 તરીકે 21 થશે। હવે આ cos થીટા શોધ્યું છે, ધેરફોર થીટા બરાબર cos ઇન્વર્સ 19 / 21 આ તમારું જવાબ છે। અહીંયા એનાથી આગળ નહીં જઈ શકાય, એ કોઈ ચોક્કસ કિંમત નથી, જે કોષ્ટકમાં આપણે જોઈએ છે એ પૈકીની કિંમત નથી, એટલે આપણે આટલું જ એને પછી રહેવા દેવાનું છે। ચલો હવે તમને બીજો દાખલો 10માનો બીજો છે એ દરેકથી આપું છું। એમાં બે રેખાઓ સદિશ સ્વરૂપમાં જ આપેલી છે બરાબર, અને આ જ પ્રમાણે તમારે એને ગણવાનું છે। તો આનો સેકન્ડ છે હોમવર્ક। વિડીયો પોઝ કરીને ગણી શકો છો। ચલો પછી 11મો દાખલો જો, એમાં પણ હું સૂચના વાંચું છું, નીચેની રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો શોધો। એમાં જે રેખાઓ આપી છે કાર્તેજીય સ્વરૂપમાં આપી છે, દાખલો આ જ રીતે ગણાય પણ એનું સ્વરૂપ છે કાર્તેજીય સ્વરૂપ છે। જો આ રીતે બે રેખાઓ આપેલી છે, હવે એમની વચ્ચેના ખૂણાનું માપ શોધો। તો સેમ ટુ સેમ આનું આ સૂત્ર જ આપણે મૂકવાનું થશે બરાબર।
तो कार्तिजीय स्वरूप में तब कही सको मैंने कि रेखा की दिशा सदिशों क्या है? कही सकते तो अभी बीवन सदिश बराबर आ नीचे घटक है प्रमाण स्वरूप में दिशा घटक लखीश टू आई के प्लस जे के माइनस थ्री के બીજી રેખાનો દિશાનો સદિશ બિંદુ બાર ઇઝ ઇક્વલ માઇનસ આઈ કે પ્લસ એ જે કે પ્લસ ઓર કે કે જો ઘણા પુસ્તકો સદિશને પેલા જોડના સ્વરૂપમાં પણ લખે છે ટુ વન માઇનસ થ્રી બીજો સદિશ માઇનસ વન એટ ફોર એવું પણ તમને કહે બીજા સાહિત્યમાં જોવા મળે તે સદિશ સમજો. ચલો હવે બે રેખા વચ્ચેનો ખૂણો થીટા છે એમ માનીને કોસ થીટાની ફોર્મ્યુલા લખીએ માન બીવન સદિશ ડોટ બીટુ સદિશ અપોન ઓકે. ચલો ઉપર માન કેમ કર્યું છે તો પાછળ લખી દેવા જીરો લેસર ઇક્વલ ટુ થીટા લેસર ઇક્વલ ટુ ચાલો કિંમતો મૂકવાનું ચાલુ કરો. ઉપર બે સદિશોનો ડોટ ગુણાકાર છે તો બી વન સદિશ ડોટ બી ટુ સદિશ માનાંકમાં ટુ ઇન્ટુ માઇનસ વન પ્લસ વન ઇન્ટુ એટ પ્લસ માઇનસ થ્રી ઇન્ટુ ફોર ઉપર ઋણ આવે તો ધન કરી દેવાનું ધન આવે તો કોઈ પ્રશ્ન નથી. ચલો વર્ગમૂળમાં ટુ સ્ક્વેર ફોર પ્લસ વન સ્ક્વેર વન પ્લસ માઇનસ થ્રી નો સ્ક્વેર એટલે નાઇન થઈ ગયા અંડર વન પ્લસ સિક્સટી ફોર પ્લસ ચોક ચોક સો. ચલો ઉપર કેટલું થશે માઇનસ બે વત્તા આઠ માઇનસ બાર નીચે વર્ગમૂળમાં નવ ને દસ ને ચાર ચૌદ વર્ગમૂળમાં ચોસઠ ને પાસઠ પાસઠ ને દસ પંચોતેર ને છ એક્યાસી. ચલો બાર ને બે ચૌદ ચૌદમાંથી આઠ જાય માઇનસ ચૌદ વત્તા આઠ એટલે માઇનસ છ ને પ્લસ છ અપોન નાનું વર્ગમૂળ થશે નવ નાઇન રૂટ ફોર્ટી ત્રણથી કદાચ ભાગ ચાલી જાય ત્રણ દૂ છ ત્રણ તરી નવ ટુ બાય અંડરરૂટ થ્રી અંડરરૂટ ફોર્ટી. કેમ પાછળ જવાબ જુદો છે મિત્રો? છવ્વીસ બાય નાઇન નું અડત્રીસ બતાવે છે. ક્યાંથી જોઈ લેજો સદીશો આપણે બરાબર છે. એક્સ માઇનસ ટુ બાય ટુ વાય માઇનસ વન બાય વન ઝેડ પ્લસ થ્રી વાય માઇનસ થ્રી ઓકે એક્સ પ્લસ ટુ બાય માઇનસ વાય માઇનસ ફોર બાય એટ ઝેડ માઇનસ ફાઇવ બાય ફોર ટુ વન માઇનસ થ્રી માઇનસ વન એ ફોર ઓકે અહીંયા ચાર નવ ચૌદ બી ટુ ચોસઠ વત્તા સોળ પાસઠ ને દસ પંચોતેર ને છ એક્યાસી બરાબર છે. કંઈ ભૂલ લાગે છે તમને? એને આપણને કંઈક જુદો જવાબ આપ્યો છે. એનો જવાબ આવો છે છવ્વીસ ભાગ્યા નવ રૂટ અડત્રીસ. આવો જવાબ કેમ નાઇન રૂટ અડત્રીસ આવું ના હોય? રૂટ અડત્રીસ એટલે ચૌદ ની જગ્યાએ અડત્રીસ ક્યારે આવે? નવ ને ચાર તેર તેર ને પચીસ સો કઈ પાંચ હોય ને આવે ઘટક અહીંયા પાંચ હોય તો એવું બને અહીં પાંચ કરીએ તો અહીં પાંચ આવે અહીં પાંચ આવે આઠ પંચો ચાલીસ આવે અહીં ચાલીસ આવે અહીં ચાલીસ આવે
चालीस माइनस चौदह हाँ पाछल नो जवाब जो तमारे लावो हो तो अहीं पांच ओके पांच ज छे मित्रों आपणे जोवामां पण भूल नहीं यस फाइव ज छे फाइव छे तो अहीं फाइव इंटू एट ओके एटले आठ पंच अहीं चालीस थई गया अहीं पच्चीस थई गया छवीस अड़तीस छवीस भाग्या नौ रूट अड़तीस पछी करजो थीटा बराबर कोस इनवर्स थीटा बराबर कोस इनवर्स छवीस भाग्या नौ रूट अड़तीस आटलो जवाब आए मैं लखवा में भूल गई थी वन आ वन हो तो वन हिसाब से जवाब बराबर था पर पछी पाछला जवाब साथ एनो मैचिंग ना था चलो हमें आज प्रकार का बीजो दाखलो है तो मैं होमवर्क कर दो एम कार्तिकीय स्वरूप आयु है रेखाओ वच्चे खूणो शोधवानो चलो बीजो होमवर्क हवे दाखला नंबर 12 શું કહે છે રેખાઓ સમથિંગ અને સમથિંગ પરસ્પર લંબ હોય તો પીનું મૂલ્ય શોધો ખૂબ સારો દાખલો છે આજે ચાલો એક રેખા છે રેખા એ વન માઇનસ એક્સ બાય થ્રી ઇક્વલ ટુ સેવન વાય માઇનસ ફોર્ટીન બાય ટુ પી इक्वल टू जेड माइनस थ्री बने हवे आने आपने पहला प्रमाणित स्वरूप में फेर आ तो ये प्रमाणित स्वरूप है एक्स में भी बात करे लो जिने एक्स हो जो वाय हो जो जेड हो जो जरे ये क्यों हो जाए माइनस एक्स अरे मारे ये एक्स करवो तो ऊपर नीचे माइनस थ्री गुणवा यहाँ रेखा आगे थी एक्स माइनस वन बाय माइनस पछे या वाय करवो है तो ऊपर नीचे सात वडे भाग अरे वाय माइनस टू बाय टू पी बाय सेवन अरे यह तो जेड अच्छे इतने वह कोई भी फर्क नहीं बानो चलो तो आ रहे काम आगे यानी दिशाओं सदिश बीवन बार कितना નીચેના ઘટકોનો ઉપયોગ કરીને આવું લખાય માઇનસ થ્રી આઈ કે પ્લસ ટુ પી બાય સેવન જે કે પ્લસ ટુ બરાબર અને રેખાને ચલો મિત્રો બીજી રેખા આપી છે તમને सेवन माइनस सेवन एक्स बाय थ्री पी बराबर वाई माइनस फाइव बाय वन बराबर सिक्स माइनस जेड बाय फाइव अभी जी रेखा छे એને પણ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ પછી દિશાનો સદિશ આપીને તો શું કરવું પડશે અહીંયા એક્સ લાવવો પડશે એક્સ લાવવા માટે માઇનસ સાત કાઢવા પડે તો માઇનસ સાત કાઢવા માટે ઉપર નીચેના ને માઇનસ સાત થી ભાગી એટલે આવું થાય એક્સ માઇનસ આ માઇનસ સાતે ભાગો ને પ્લસ થઈ આને માઇનસ સાતે કાઢો ને વન થઈ જાય નીચે માઇનસ થ્રી પી બનશે ચલો અહીં તો વાય જ છે ઓકે વાય માઇનસ ફાઈવ વાય અહીંયા માઇનસ વડે ઉપર નીચે ગુણવા પડશે
जेड माइनस सिक्स बाय माइनस चलो आना माटे बी टू सदिस तो कितना था है माइनस थ्री पी बाय सेवन आई के प्लस जे के माइनस आई टी के तो बंदे रेखाना सदिश आपने मिली गया हवे तमने शू आप बे रेखाओ परस्पर लंब छे परस्पर लंब हसे तो पी की किंमत आटली हसे सित्तेर भाग्या अग्यार चलो हवे आपणे गणीशुं तेरमो दाखलो ए पण सिम्पल ज छे एमां रेखाओ लंब छे एवुं साबित करवानुं छे आमां लंब छे एवुं नहीं अने पी शोधवानुं पेला लंब साबित करवानी छे मतलब के बी वन बार डॉट बी टू बार जीरो लावानो छे जो एमां बे रेखाओ छे अने बंने प्रमाणित स्वरूपमां छे ने कदाच रेखानुं समीकरण पेपरमां ना आवे तो चाली जाय रेखा x माइनस फाइव बाय सेवन बराबर y प्लस टू बाय माइनस फाइव बराबर जेड बाय वन छेम प्रमाणित स्वरूप में जो तो n दिशा नो सदिश कयो थवानो सेवन आई केप माइनस फाइव जे केप प्लस के અને ચાલો બીજી રેખા રેખા x by 1 equal to y by 2 equal to z by 2 માટે b2 સદિશ બરાબર i cap plus 2j cap plus 3k cap હવે શું કહે છે કે એ રેખાઓ લંબ છે એવું સાબિત કરો તો હવે શું કરવાનું બી વન સદિશ ડોટ બી ટુ સદિશ શોધવાનું અને ઝીરો આવે છે કે નહીં એ તમારે જોવાનું ચલો ગુણાકાર કરો ડોટ ગુણાકાર અંતર ગુણાકાર એના અર્થમાં પૂછો તો 7 into 1 plus minus 5 into 2 plus 1 into 3 that is 7 minus 10 plus 3 I use is equal to 0
तो शु तारण पर आया रेखाओ परस्पर लंबी सारा अक्षर जोड़े जोड़े लगता है। हवे लघुत्तम अंतर शोधवाना चार दाखला आवे छे। बे रेखाओ आपी छे एमनी वच्चे नुं लघुत्तम अंतर शोधो। बराबर, चलो पहला हूँ रेखाना समीकरण लखी दो। तो जुओ अहींया आ प्रकारनी आपणने बे रेखाओ आपी छे, रेखाना समीकरण सदिश स्वरूपमां आपे छे। हवे तमे बे रीते गणी शको, आने आनी साथे सरखावो कयो वांधो नथी। R bar is equal to A1 bar plus lambda B1 bar, पहली रेखा। बीजी रेखा ने R bar equal to A2 bar plus lambda B2 bar, आने जोड़े सरखाई सूत्र मूको तो वांधो नथी। अने आने जोड़े सरखावो तो वांधो नथी। R bar is equal to A bar plus lambda L bar, बीजी रेखा R bar is equal to B bar plus lambda M। આની જોડે સરખાવશો તો સૂત્ર આવી ભાષામાં લખાય। લંબ અંતરના બે સૂત્રો છે, એક આ છે એક આ છે। આ સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર છે, આ વિષમતલીય રેખાઓ વચ્ચેનું। કયું સૂત્ર મુકાય હાલ ચર્ચા નથી કરવી। જો તમે રેખાઓને આની સાથે સરખાવશો તો એ સૂત્રમાં સંકેતો એલ બાર ને એમ બારનો ઉપયોગ કરશો તો આવું બનશે કે પછી આવું બનશે। આ બે સમાન જ વસ્તુ છે ને, આ પણ બે સમાન છે। પાઠ્યપુસ્તકમાં આવા એ વન એ ટુ એવા બધા સંકેતો છે, પણ પેલું કદાચ વધારે સહેલું પડે, પણ એ લખ્યું હોય તો આ જ છે એવી તમને ખબર પડતી હોય તો એ લખવાની મજા છે। બરાબર, બે એક જ વસ્તુ છે તો તમે એ સૂત્રનો ઉપયોગ કરવા માનો કે માગો છો। આ સાઈડ ચોપડીમાં ઉદાહરણ 11 અને 12 છે, તમે જુઓ એમાં આ સંકેતમાં લખેલું છે, પણ વસ્તુ તો એની જ છે। તો આપણે પેલા સૂત્રનો માનો કે ઉપયોગ કરવો છે તો અહીંયા એ બાર કેટલો થાય એની જોડે સરખાવી લખ્યું છે કે અહીં એ બાર બરાબર i cap plus 2j cap plus k cap, પછી l bar બરાબર દિશાનો સદિશ i cap minus j cap plus k cap, અને b bar બરાબર જો હું આને ફોલો કરું છું ધ્યાન રાખજો, b bar બરાબર y cap minus j cap minus k અને m bar બરાબર y cap plus j cap અને plus k। હવે આ સૂત્ર મૂકવું કે આ સૂત્ર મૂકવું આપણને માનો કે ખબર નથી, મતલબ કે રેખાઓ સમાંતર છે કે વિષમતલીય એ ખબર નથી। તો પહેલું એલ બાર ક્રોસ એમ બાર શોધી કાઢવાનું, એલ બાર ક્રોસ એમ બાર જો ઝીરો થઈ જાય તો સમજવાનું આ સૂત્ર ના હોય તો પછી આ મૂકવાનું, એલ બાર ક્રોસ એમ બાર ઝીરો ના થાય તો આ સૂત્ર મૂકવાનું। બરાબર, તો ચાલો અહીં એલ બાર ક્રોસ એમ બાર બે સદિશોનું બહિર્ગુણ નિશ્ચાયકમાં આઈ કે જે બીજી હારમાં વન માઇનસ વન 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 માઇનસ વન, ત્રીજી હારમાં ટુ વન। ચલો હવે આ નિશ્ચાયક છોડી દઈએ તો આઈ કેપ માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ માઇનસ જે કેપ વન માઇનસ ટુ માઇનસ વન પ્લસ કે કેપ વન પ્લસ ટુ, આવું થઈ ગયું માઇનસ ટુ આઈ કેપ
प्लस जे के प्लस थ्री के शु आने शून्य सदिश कहवाय तो पछी आ सूत्र मूकवानुं छे एवुं समझी लेवानुं બરાબર પછી વિષમતલીય સાબિત કરવાની જરૂર નથી એ સૂત્ર જ મૂકવા અને જો ઝીરો બાર થયું હોય તો આ શું આમાં એટલી સિમ્પલ મેથડ યાદ રાખી ઓકે તો હવે આપણે આ સૂત્ર મૂકવાની તૈયારી ઓકે એમાં શાની જરૂર પડશે એ બાર માઇનસ બી બાર ડોટ એલ બાર પ્લસ એમ બારની જરૂર પડશે તો હવે એ બાર માઇનસ બી બાર डॉट एम बार क्रॉस एम बराबर ए बार माइनस बी बार ए बार मध्य बी बार बार माइनस आई के प्लस थ्री जे के प्लस टू के डॉट एल बार क्रॉस एम बार सदेलू छे माइनस टू आई के प्लस जे के प्लस थ्री के डॉट भागा कर दिए माइनस वन इंटू टू चलो आओ लगभग छोटे मतलब नंबर पर थ्री इंटू वन अने टू इंटू थ्री ये देखो आपसे टू प्लस थ्री प्लस सिक्स छोटे मतलब नौ दे दे जो कि मित्रों एक पेटी गुणन पड़ चुका એલ બાર ક્રોસ એમ બાર શોધ્યા વગર ડાયરેક્ટ શોધવું હોય તો શોધાતું હોય છે એક ડોટ અને એક ક્રોસ તો નિશ્ચય જ રહી ગયો પહેલી હારમાં આના ઘટકો બીજી હારમાં એલ બાર ના ત્રીજી હારમાં એમ બાર ચલો હવે લંબઅંતરનું સૂત્ર મૂકી દઈએ અથવા લઘુત્તમ અંતરનું હવે લઘુત્તમ અંતર બરાબર બી બરાબર માનાંકમાં એ બાર માઇનસ બી બાર डॉट एल बार क्रॉस एम बार अपॉन मान एल बार तो आपने शोधेलू छे मानांक मां अगियार अपॉन वर्गमूल मां एल बार क्रॉस एम बार नुं मानांक छे माइनस बे नो वर्ग चार वत्ता एक वत्ता नव नौ ने दस ने चार चौदह अगियार भाग्या तो आ तमारू बे रेखाओ वच्चे नु अंतर बोलो हवे आवा दाखला आवे तो तमने आवडशे हवे मात्र थोड़ी प्रेक्टिस करवानी जरूर छे पद्धति तमने खबर पड़ी गई જવાબ માં 3√2/11 છે 3√2/11 મિત્રો રકમ પ્રમાણે જવાબ બરાબર છે રકમ માં અહીંયા 2 લખેલું છે પછી બદલાશે પરિસ્થિતિ હા તો રકમ પ્રમાણે જવાબ બરાબર છે પણ આપણી રકમ માં 2 આવ્યું છે મારે જોવામાં ભૂલ નથી ત્યાં 2 આપ્યું છે તો ત્યાં તમે ટુ કરશો ને અહીંયા ટુ થઈ જશે એટલે થોડો જવાબ એટલે પુસ્તકનો જવાબ આવી જશે એનો કોઈ મોટો ઇશ્યુ નથી એટલે અહીંયા માઇનસ થ્રી થશે એટલે અહીંયા માઇનસ થ્રી થશે એ પ્રમાણે ચેન્જીસ કરતા જાઓ અહીંયા માઇનસ થ્રી થશે અહીંયા માઇનસ થ્રી થશે અહીંયા પ્લસ થ્રી થશે અહીંયા લગભગ 12 થશે પછી એના માનાંકમાં પણ ફેરફાર થશે ને થોડો એના માનાંકમાં પણ ફેરફાર કરવો પડશે માનાંકમાં શું થશે 3 − 3² + 1² = 9 થશે જોઈ લો ઉપર થવાનું પાછું બદલાવાનું ઉપર 12 એ પ્રમાણે થોડો ફેરફાર કરજો તમે કદાચ હું એમાં એમાં સુધારું છું મારી ભૂલ થશે પણ તમે જરા સુધારી લો બરાબર તમે જે પેલી અહીંયા ટુ નહોતો એ માટે જવાબ ઓકે છે
હવે પ્રમાણે જે ફેરફાર થતા હોય આપણે કરી લેવાના, તમને જવાબ મળી જાય. આ તો મેં તમને પદ્ધતિ શીખવાડી દીધી. મારે રકમ લખવામાં ભૂલ થઈ, રકમ પ્રમાણે જવાબ ઓકે છે. ચલો તો હવે આવા ત્રણ દાખલા છે, 15, 16 અને 17, એના લઘુત્તમ અંતરો શોધવાના છે. બોલ, ગણી શકશો? 15, 16 અને 17, એમાં 17માં દાખલામાં જે રેખા આપી છે એની થોડીક વાત કરી દઉં. એ રેખાને તમારે પ્રમાણે સ્વરૂપમાં ફેરવવા માટે થોડુંક સાદું રૂપ આપવું પડશે. માનો કે આ 12 = 1 - 3i + 3 - 2j + 3 - 2pk આવા સ્વરૂપમાં છે. તો તમે આને થોડું આવા સ્વરૂપમાં ફેરવી શકો છો. આ કૌંસ છોડીને આવું થાય, i - ti + tj - 2j + 3k - 2tk આવું થાય. હવે જુઓ, ટી વગરના પદો ભેગા કરો, i - 2j + 3k બરાબર. અને ટી વાળા જે ત્રણ પદો છે, 1, 2 અને 3, એમાંથી ટી કોમન કાઢો એટલે લેમડાને બદલે આમાં ટી આવે છે. તો -i² + j² - 2k આ જો તમારો સદિશ સ્વરૂપ, આ તમારો બિંદુનો સ્થાન સદિશ અને આ દિશાનો સ્થાન સદિશ, b1 / l / જે તમે કહેતા હોય. તો આ રીતે સાદુરૂપ આપીને પછી મેં કીધું હતું એ પ્રમાણે કયું સૂત્ર મૂકવું એ તમારે નક્કી કરવાનું, અને એ દાખલા ત્રણ ગણી નાખો એટલે અવકાશમાં રેખાનો આખો ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે આખો નવો ટોપિક આવશે મિત્રો, સમતલનો, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરીશું. હેવ અ નાઇસ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.